સુરત મહાનગરપાલિકાના પે એન્ડ પાર્ક અને મલ્ટીલેવલ પાર્કિંગને લઈને વિજિલન્સ તપાસની માંગ કરાઈ હોવા છતાં પણ કોઈ તપાસ ન કરી અધિકારીઓ દ્વારા આડોડાઈ બતાવાતી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા સેન્ટ્રલ અને વરાછા ઝોનના મલ્ટીલેવલ પાર્કિંગ અને પે એન્ડ પાર્કના મુદ્દે વિજિલન્સની તપાસની માંગ કરાઈ છે, પરંતુ અધિકારીઓ વિજિલન્સ તપાસની માંગ કરી હોવા છતાં પણ કોઈ તપાસ નથી કરી રહ્યા અને તેનો રિપોર્ટ પણ આપી નથી રહ્યા, જેને લઈને અનેક શંકા ઊભી થવા પામી છે. જે અંગે આપના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા એવું પણ કહેવાયું હતું કે છેલ્લા ઘણા સમયથી રિપોર્ટની માંગણી કરાય છે, જો કે મનપાના અધિકારીઓ આડોડાઈ કરી રહ્યા છે અને સત્તાપક્ષના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સુરત મનપાની વિજિલન્સના ટીમ શોભાના ગાંઠિયા જેવા બની જવા પામી છે. મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5ની હું જનપ્રતિનિધિ છું. નિરાલીબેન, આપે કંઈક વિજિલન્સની તપાસની માંગ કરી હતી, શું ઘટના હતી અને કેવી રીતે તમને તેમાં સફળતા મળી કે શું કરી રહ્યા છે અધિકારીઓ? મેં વિજિલન્સ તપાસની આશરે એક મહિના ઉપર થઈ ગયું. મેં એ લોકોને લેટર લખેલો હતો કમિશનરશ્રી અને વિજિલન્સમાં, અને મેયરશ્રી લોકોને પણ મોકલેલો કે ભાઈ પાર્કિંગ મુદ્દે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે પાર્કિંગ બાબતે ભાવેશભી જસાણી કરીને નામના વ્યક્તિ છે, અને મારા 3 લેટર મેં મોકલેલા છે, તો એ લેટરનો મેં તો મને 3 દિવસમાં આન્સર આપવા વિનંતી કે આ ભ્રષ્ટાચાર થયો છે છતાં પણ કેમ પાછું એ લોકોને જ પાર્કિંગનું ટેન્ડર આપવામાં આવેલું છે. શું લાગે છે તમને આમાં કે તેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છતાં તેમને આપી દેવો, શું કારણ હોય? રીઝન મને તો એવું કશે ને કશે એવું લાગી રહ્યું છે, આમાં કોઈની ને કોઈની મિલીભગત છે. આજે એક મહિના ઉપર થયું છે અને મારા 2-3 દિવસે ને 2-3 દિવસે વિજિલન્સના અધિકારીથી લઈને કમિશનરશ્રીઓ જે છે ઝોન લેવલથી ત્યાં મારા કોલ જાય છે અને એ લોકો પાસે હું આન્સર માગું છું તો કે મેડમ આપે છે, આજે આપે છે, કાલે આપે છે. જ્યારે વિજિલન્સમાં પૂછીએ છીએ ત્યારે એ લોકોનું કહેવું એમ છે હજુ અમને ઝોન લેવલથી આન્સર નથી આપ્યા. તો કશે ને કશે કંઈક રંધાઈ રહ્યું હોય તો જ આવું બની શકે કે મને હજી સુધીમાં આન્સર નથી મળ્યા આ ટોપિક ઉપર. હાલ તો આપના કોર્પોરેટર આક્ષેપ વચ્ચે વિજિલન્સ ટીમના અધિકારી જયેશ ચૌહાણે જણાવ્યું હતું કે વિજિલન્સે રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલાક દિવસમાં તૈયાર કરવો એવો કોઈ નિયમ નથી, જે તે તપાસ ઉપર નિર્ધારિત કરે છે કે રિપોર્ટ 1 મહિના કે 6 મહિનામાં પણ આવી શકે. સંબંધિત વિભાગમાંથી જ્યારે દસ્તાવેજ આવે છે તે મુજબ કાર્ય બી આગળ આવે છે. તપાસ કઈ બાબતની છે અને કયા કયા કન્ટેન્ટનું મહત્ત્વ છે તેના આધારે રિપોર્ટ તૈયાર થતા લાગે છે. અઝર કુરશી, રિટર્ન ફેન્યુઅર્સ.